નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરશું. પાઠ 1 અને પાઠ 2નું એમાં આજે આપણે જોઈએ કે પાઠ 1ના વિકલ્પો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને લખો. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 શું પૂછ્યું છે. મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે? તો મનુષ્ય મિશ્રાહારી પ્રાણી છે. કેવું પ્રાણી છે? મિશ્રાહારી. કેમ કે મનુષ્ય માંસ પણ ખાય છે અને વનસ્પતિ પણ ખાય છે, એટલે મનુષ્ય કેવું આવે? મિશ્રાહારી. બીજા નંબરનું, ખાલી જગ્યાએ દૂધની બનાવટ નથી. તો ચાલો, દહીં દૂધમાંથી બને, માખણ એ દૂધમાંથી બને, ચીઝ એ દૂધમાંથી બને, પણ ચિકન કરી એ એક શેની વસ્તુ છે? માંસની વસ્તુ છે. એટલે ચિકન કરી કેવું આવે? જવાબમાં શું આવશે? ચિકન કરી, કે જે દૂધની બનાવટ નથી. પ્રશ્ન નંબર 3, શાકભાજી કોણ આપે છે? ચાલો, શાકભાજી કોણ આપે? પ્રાણી આપે, મનુષ્ય આપે. કોણ આપે? પ્રાણીનો આપે ને વનુષ્યનું આપે, વનસ્પતિ આવે. કોણ આપે? વનસ્પતિ. આપણે શાકભાજી કોણ આપે છે? વનસ્પતિ આપે છે. ચાલો, પછી આપણે ભાત બનાવવા માટે કઈ સામગ્રી જોશે? આપણે બપોરે ઘરે દાળ અને ભાત બનાવો છો, તો આપણે એમ કીધું કે ભાત બનાવવા માટે તમારે કઈ સામગ્રી જોશે? ભાત બનાવવા માટે આપણે પાણી અને ચોખા, બે ઘટકો જોશે. પછી જોશે પ્રશ્ન નંબર 5, બટાટાના છોડમાં કયા ભાગને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે? બટેકાના છોડના પ્રકાંડને લેવામાં આવે છે. કેને લેવામાં આવે છે? પ્રકાંડને. પછી જોવું, નીચેની ખાલી જગ્યા પૂરો. હવે આપણે ખાલી જગ્યા જોશું. શેરડીમાંથી ખાલી જગ્યા બને છે. શેરડીમાંથી શું બને? ગોળ બને છે. પછી પ્રશ્ન નંબર 2, મરઘી આપણને ખાલી જગ્યા આપે છે. મરઘી આપણને શું આપે છે? ઈંડા આપે છે. ખાલી જગ્યાના બીજમાંથી તેલ નીકળે છે. સરસવના બીજમાંથી શું નીકળે છે? તેલ નીકળે છે. ખાલી જગ્યાએ વનસ્પતિ જ પેદાશ છે. મસાલા છે એ વનસ્પતિ પેદાશ છે. મસાલામાં શું આવે? રાઈ, જીરું, મરચું, હળદર, હિંગ, આ બધા મસાલા છે. તો મસાલા કયા પેદાશ છે? વનસ્પતિ પેદાશમાં શું આવે? મસાલા. ગરોળી ખાલી જગ્યા પ્રકારનું પ્રાણી છે. ગરોળી કેવી છે? માંસાહારી છે. તમે ક્યારે ગરોળીને રોટલીને એવું ખાતા જોઈ? ન ખાઈ. શું ખાઈ? ઝીણા ઝીણા જીવડા વીણી અને ખાઈ જાય છે. પ્રશ્ન નંબર 6, પોપટ ફક્ત ખાલી જગ્યા પેદાશ ખાય છે. પોપટ ફક્ત વનસ્પતિ પેદાશ ખાય. શું ખાય છે? મરચા ખાય છે. પછી જો, ખાંડ આપણને ખાલી જગ્યામાંથી મળે છે. ખાંડ શેમાંથી મળે? ખાંડ આપણને શેરડીમાંથી મળે છે. ગોળ અને ખાંડ, સાંકળ, આ બધું જ શેમાંથી બને છે? શેરડીમાંથી બને છે. એના પછીનો પ્રશ્ન જોશે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચાલો, આપણે 5 વિધાનો આપ્યા છે, એ 5 પાતને જેવાના છે કે જે ખરા છે કે ખોટા. મીઠું વનસ્પતિમાંથી મળે છે, ખોટું. મીઠું ક્યાંય ઝાડવે થાય છે? નથી થતું. મીઠું ક્યાંથી મળી આવે? દરિયામાંથી. પછી તેલ વનસ્પતિ પેદાશ છે, સાચું. તેલ શેનું નીકળે? મગફળીનું તેલ હોય, કપાસિયાનું તેલ હોય, તલીનું તેલ હોય, સરસવનું તેલ હોય, તો આ બધું જ શું થયું? વનસ્પતિ. તો હા, તેલ વનસ્પતિ પેદાશ છે. હરણ માંસાહારી પ્રાણી છે, ખોટું. હરણ માંસાહારી પ્રાણી નથી. હરણ ફક્ત વનસ્પતિ પેદાશ જ ખાય છે, જેમ કે ઘાસ. જંગલમાં ઘાસ હોય એ જ ખાય છે. સરસવના પાંદડામાંથી તેલ નીકળતું નથી, સાચું. સરસવના પાંદડામાંથી બીજ તેલ ન નીકળે, સરસવના બીજમાંથી તેલ નીકળે છે. કેળના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કેળના ખોરાક તરીકે, હા, તો કેળને ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પછી જો, તમને 2 વ્યાખ્યા આપેલી છે. માંસાહારી પ્રાણીઓ, તો જે પ્રાણીઓ ખોરાકમાં માંસ લેતા હોય તે પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. જો જે પ્રાણીઓ ખોરાકમાં માંસ લેતા હોય ને એ પ્રાણીઓને માંસાહારી કહેવાય. તમે જુઓ તો વાઘ છે, ચિત્તો છે, દીપડો છે, રીંછ છે, એ નાના નાના પ્રાણીઓનું માંસ ખાઈ જાય, તેથી એ પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહીએ છીએ આપણે? માંસાહારી પ્રાણીઓ. પછી આપણે કીધું મિશ્રાહારી પ્રાણીઓ. જે પ્રાણીઓ ખોરાકમાં વનસ્પતિ અને માંસનો ઉપયોગ કરતા હોય તેને મિશ્રાહારી પ્રાણીઓ કહીએ છીએ. જે વનસ્પતિ, એટલે જે પ્રાણીઓ વનસ્પતિ ખાતા હોય અને માંસ પણ ખાતા હોય એ પ્રાણીઓને આપણે કેવા પ્રાણીઓ કહીએ છીએ?
મિશ્રાહારી પ્રાણીઓ. તો ચાલો આપણે પાઠ એના વિકલ્પ, ખાલી જગ્યા અને વિધાન ખરા છે કે ખોટા, પાઠ એકના આપણે સમજ્યા. હવે આપણે પાઠ બેના સમજશું, કેમ કે મંથલી પરીક્ષામાં આપણે પાઠ એક અને પાઠ બેની પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી કરવાની છે. ચાલો હવે તમારી એસમના પેજ નંબર 7 એટલે કે પાઠ 2 આહારના ઘટકો, આપણે એના વિકલ્પો વિશે સમજીશું. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો આપણે કેટલા વિકલ્પ પૂછેલા છે? 8 વિકલ્પ પૂછેલા છે. તો ચાલો પહેલું, નીચેનામાંથી કયો આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં સમાવેશ થતો નથી? તો મુખ્ય 5 પોષક ઘટકો કયા હતા? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિક્ષાર. એમાં સિવાય બીજું આવતું હતું પાચક, રેસા એટલે કે રૂક્ષાંશ, પણ એ મુખ્ય નથી. આપણા શરીરમાં છે ખરા પણ મુખ્ય નથી, મુખ્ય તો 5 જ છે. અત્યારે મેં કીધા એ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિક્ષાર એ મુખ્ય 5 છે, અને પાચક, રેસા અને રૂક્ષાંશ એ પણ છે પણ મુખ્ય છે નહીં. પ્રશ્ન નંબર 2, તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તૈલી પદાર્થમાંથી આપણે આહારનો કયો ઘટક મળે? ચરબી મળે. શું મળે છે? ચરબી. આપણે જોયું હતું તો બુજાએ બધોય ચરબીવાળો ખોરાક ખાધો હતો. જોયું હતું ને સમોસાન, રબડીન, પેંડાન, પૂરીન, તો એ બધું હતું. પૂરીને તેલમાં તળવામાં આવે, સમોસાને તેલમાં તળવામાં આવે છે. તો તૈલી પદાર્થમાંથી આપણે કયો આહાર મળે છે? ચરબી. કોને સંપૂર્ણ આહાર કહેવાય? તો દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન બીની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે. કયા વિટામિનની ઉણપથી દાંત અને પેઢામાં રુધિર નીકળે છે? તો વિટામિન સીની ઉણપથી આપણા દાંત અને પેઢામાંથી રુધિર એટલે લોહી નીકળે છે. કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો વિટામિન ડીની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે. આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? ગોઈટર. આયોડિનની ઉણપથી આપણે કયો રોગ થાય છે? ગોઈટર. તો ગોઈટરના રોગમાં ગરદન સોજી જાય છે, ગરદનમાં આવેલી ગ્રંથિ જાડી બની જાય છે. પછી જો સુક્તાન સાને લગતો રોગ છે? તો સુક્તાન હાડકાને લગતો રોગ છે. ચાલો 8 વિકલ્પ જોયા, હવે આપણે ખાલી જગ્યા જોશું. ચાલો આપણે કેટલી ખાલી જગ્યા આપેલી છે? 5 ખાલી જગ્યા આપેલી છે. તો પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા શરીરને રોગોથી રક્ષણ આપે છે. તો વિટામિન આપણે રોગથી શું આપે છે? રક્ષણ આપે છે. આમળામાં ખાલી જગ્યા વિટામિન હોય છે. તો આમળામાં વિટામિન સી હોય, તમને ખબર છે કે ખાટા ફળોમાંથી શું મળે છે? વિટામિન સી. ખાટા ફળોમાં શું આવે છે? આંબળા, આંબલી, લીંબુ અને મોસંબી, જે ખાટા ફળો છે, તો એમાં શું રહેલું છે? વિટામિન સી. તો આંબળા કેવા હોય છે? ખાટા હોય છે. ચોખા એ ખાલી જગ્યા સમૃદ્ધ ખોરાક છે. ચોખા એટલે કે ભાત એ કાર્બોદિતયુક્ત ખોરાક છે. કેવો ખોરાક છે? કાર્બોદિતયુક્ત. ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે. તો સુક્તાન એ વિટામિન ડીની ઉણપથી થાય છે. 5મા નંબરનું જોશે, વિટામિન સીની ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય છે. તો વિટામિન સીની ઉણપથી સ્ક્રીવીનો રોગ થાય. શેનો થાય છે? સ્ક્રીવીનો. પછી જો તમને પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ચાલો આપણે કેટલા ખરા ખોટા આપેલા છે? 7 ખરા ખોટા આપેલા છે. હવે આપણે એને જોશું. આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે. સાચું, આયોડિનનું દ્રાવણ કેવા રંગનું હોય છે? પીળા રંગનું. વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. હા, વિટામિન એ આપણી આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. જો આપણા શરીરમાં વિટામિન એની ખામી આવી જાય તો આપણી સ્કિન ઉપર ન જોતા ખોટા ડાઘ નીકળે છે અને આપણે રતાંધળાપણું આવી જાય છે, મોતિયો આવવો, રાત્રે ઓછું દેખાવું, આવા બધા લક્ષણો જોવા મળે છે. પછી જો 3જા નંબરનું, ખાટા ફળોમાં વિટામિન બી રહેલું હોય છે. ખોટું. ખાટા ફળોમાં કયું વિટામિન હોય છે? ખાટા ફળોમાં વિટામિન સી રહેલું હોય છે. ઇડલી અને ઢોકળા આથાવાળો ખોરાક છે. સાચું, ઇડલી અને ઢોકળા કેવો ખોરાક છે? આથાવાળો ખોરાક છે. એને રાત્રે પલાળી દેવામાં આવે છે અને બીજે દિવસે એને બનાવવામાં આવે છે.
ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. સાચું, ખોરાક રાંધવાથી એમાં સરળતાથી વિટામિન સી શું થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. રતાંતણાપણું એ ખનિક્સાની ઉણપથી થતો રોગ છે. ખોટું, વિટામિન રતાંતણાપણું કેમાં આવે, વિટામિનની ઉણપથી થાય છે, ખનિક્સાની ઉણપથી નથી થતો. અને કયું વિટામિન આવે, વિટામિન એ. પછી જોશે મેદસ્વિતા ત્રુટિજન્ય રોગ છે. ખોટું, મેદસ્વિતા એ ત્રુટિજન્ય રોગ નથી. તો ચાલો આજે બધા જ વિદ્યાર્થીઓ પાઠ એક અને પાઠ બેના વિકલ્પ, ખાલી જગ્યા અને ખરા ખોટા વાંચી લેશે અને હોમવર્કમાં ખરા ખોટાને લખી લેશે. તો ચાલો તમે મંથલી માટે પરફેક્ટ રીતે તૈયારી કરી લેજો.